હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે મસાલો બનાવીને ટેસ્ટી ભરેલા રીંગણાનું શાક, જેને શિયાળામાં તમે ગરમા ગરમ રોટલી, ભાખરી, બાજરી કે જુવારના રોટલા સાથે ખાઈ શકો છો. આ શાક ખાઈને તમે તમારા આંગળા ચાટતા રહી જશો, આ એટલું ટેસ્ટી શાક બને છે. તો લંચ કે ડિનરમાં તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં ક્રશ કરેલા 100 ગ્રામ જેટલા લીલી તુવરના દાણા ઉમેરીશું, જેને મેં મિક્સરમાં પલ્સ મોડ ઉપર 2-3 વખત ચલાવી લીધા હતા. તો આ રીતની એની અધકચરી પેસ્ટ રેડી થઈ જશે. બિલકુલ પણ આપણે બારીક નથી પીસવાનું એને. તમે આને ચીલી કટરમાં પણ ક્રશ કરી શકો છો. હવે એની અંદર આપણે વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું, જેમાં મેં 7-8 કળી લસણની, 1 મોટી સાઇઝનું તીખું લીલું મરચું અને 1/2 ઇંચનો આદુનો ટુકડો લઈને ખાંડીમાં જ વાટી લીધું હતું. 3 ટેબલસ્પૂન જેટલા બારીક સમારેલું લીલું લસણ ઉમેરીશું. લીલા લસણનો જે ઉપરનો વ્હાઈટ પાર્ટ આવે છે એ મેં અલગ કાપ્યો હતો, એ પણ આપણે અંદર જ એડ કરી દઈએ. 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. 1/2 ચમચી જેટલો એમાં આપણે ગરમ મસાલો ઉમેરીશું. 1 ચમચી આપણે એમાં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું. 1 ટેબલસ્પૂન જેટલો આપણે એમાં વરિયાળીનો પાવડર ઉમેરીશું. વરિયાળીની મેં ખાંડીમાં જ અધકચરી ક્રશ કરીને લીધી છે. 1/2 ચમચી એમાં આપણે હળદર ઉમેરી દઈએ. સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આ સ્ટફિંગની અંદર આપણે તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે જે લીલી તુવરના દાણા લીધા હતા એના જ મોઇશ્ચરમાં એ બાઇન્ડ થઈ જશે. તો બરાબર આ મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર હું 2 ટેબલસ્પૂન જેટલો શેકેલા સિંગ દાણાનો અધકચરો કરેલો પાવડર ઉમેરું છું, જે હું પહેલાં એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલે મેં અત્યારે એડ કર્યો છે. તો આપણો રીંગણમાં સ્ટફ કરવા માટેનો લીલી તુવરનો મસાલો બનીને તૈયાર છે. અને તમારે હાથથી થોડો બાઇન્ડ કરીને જોઈ લેવાનો છે આ રીતે કે બાઇન્ડ થાય છે કે નહીં. તો સરસ આનું જે બાઇન્ડિંગ છે પરફેક્ટ છે. હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલા જે જાંબલી કલરના લાંબા રીંગણ આવે છે એ લીધા છે. એની ઉપરનો જે આ રીતે પાનવાળાનો ભાગ છે આપણે કટ કરી લઈશું. અને જે એની 1/2 દાંડી છે આપણે કટ કરી લેવાની છે. આમાં પહેલેથી જ 1/2 દાંડી કટ કરેલી છે. તો સાઇડ પરથી આ રીતે આપણે એક ચીરો લગાવીને ચેક કરી લેવાનું છે કે રીંગણ સડેલું છે કે નહીં. તો બધા જ રીંગણ આપણે આ જ રીતે રેડી કરી લેવાના છે. હવે જે આપણે રીંગણ લીધા છે એની અંદર આપણે જે અત્યારે મસાલો બનાવ્યો એ સ્ટફ કરી લઈએ. રીંગણને ચીરો લગાવવા પહેલાં એકવાર બરાબર મેં ધોઈને લૂછી લીધા હતા. તો સરસ દબાવી દબાવીને આપણે જે સ્ટફિંગ છે એ આની અંદર ફિલ કરી દઈશું. અને બધા જ રીંગણ આપણે આ જ રીતે રેડી કરવાના છે. તો તમે જોઈ શકો છો કે રીંગણ ભરી લીધા પછી પણ થોડો મસાલો વધી ગયો છે. એને આપણે ફેંકીશું નહીં અને ગ્રેવી બનાવવામાં યુઝ કરવાનો છે. તો હવે ગેસ ઉપર શાક બનાવવા માટે એક પેનમાં આપણે 1/3 કપ એટલે કે 80 ml જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી રાઈ જીરું ઉમેરીશું. 1/2 ચમચી હિંગ ઉમેરીશું. 2 નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું અને સાથે જ 2 નાના તમાલપત્ર ઉમેરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલા વાટેલા આદુ, લસણ અને લીલા મરચાં ઉમેરીશું. અને આને ધીમા તાપે આપણે 1 મિનિટ માટે સાંતળી લઈએ, જેથી એમાં જે કંઈ પણ કચાશ હોય એ નીકળી જાય. 1 મિનિટ આદુ, લસણ, મરચાં સંતળાઈ જાય એ પછી એમાં આપણે 50 ગ્રામ જેટલા કેપ્સિકમની પેસ્ટ ઉમેરીશું. 1 મીડિયમ સાઇઝનું 50 ગ્રામનું કેપ્સિકમ લઈને એને મેં મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી હતી. સાથે જ 2 મીડિયમ સાઇઝના ગ્રામમાં 180 ગ્રામ જેટલા ટામેટાની પણ પ્યુરી ઉમેરી દઈશું. સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈએ. 1 ચમચી આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું. અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરીને ઢાંકીને 7-8 મિનિટ માટે ગ્રેવીને ચડવા દેવાની છે. ધ્યાન રાખવાનું છે કે બિલકુલ પણ ગ્રેવીમાં કચાશ ના રહેવી જોઈએ, નહીં તો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે. 7-8 મિનિટ પછી પ્લેટ ખોલીને એકવાર ફરીથી એને મિક્સ કરી લઈએ. વચ્ચે પણ મેં એને 2-3-4 મિનિટ પછી એકવાર મિક્સ કર્યું હતું. તો તમે જોઈ શકો છો તેલ પણ એમાંથી સરસ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજ ઉપર એમાં આપણે કાપેલા લીલા મરચાં ઉમેરી દઈએ, જે એકદમ ઓછા તીખા વઢવાણી મરચાં આવે છે એ મેં લીધા છે, જે ટોટલી ઓપ્શનલ છે. મારી પાસે હતા તો મેં એડ કર્યા છે, તમારી પાસે ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. 3 ટેબલસ્પૂન જેટલો એમાં આપણે અધકચરો કરેલો ગાંઠિયાનો પાવડર ઉમેરીશું. 1.5 ટેબલસ્પૂન જેટલું એમાં સૂકા કોપરાનું છીણ ઉમેરીશું. 50 ગ્રામ જેટલું આપણે શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર ઉમેરીશું એમાં.
હવે એની અંદર આપણે કાજુ અને સૂકી દ્રાક્ષ ઉમેરવાની છે. તો મેં અહીંયા 25-30 ટુકડા કાજુ લીધા છે અને 15-16 સૂકી દ્રાક્ષ લીધી છે, એ ઉમેરી દઈએ. કાજુને કિશમિશ પણ જો ટોટલી ઓપ્શનલ છે, તમારી પાસે ના હોય ના એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો જે રીંગણ ભર્યા પછી મસાલો વધ્યો હતો એ પણ હું બધો એમાં એડ કરી દઉં છું. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ. મરચાં પણ આપણા કાચા છે તો એ પણ આપણા સાથે જ ચડી જશે, આપણે રીંગણ ઉમેરશું એની સાથે જ ચડી જશે. તો હવે એની અંદર આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું. ટોટલ અત્યારે મેં 300 ml જેટલું પાણી એડ કરું છું આની અંદર. પાણી ઓછું લાગે તો પછીથી પણ એડ કરી શકાય છે. બરાબર એને મિક્સ કરીને જોઈ લઈએ. તો પાણી જે છે હજી પણ મને થોડું ઓછું લાગે છે, તો બીજું પણ 1.5 કપ જેટલું આમાં હું પાણી એડ કરી દઉં છું. ટોટલ આપણે 2 કપ એટલે કે 400 ml જેટલું પાણી એડ કર્યું છે. હવે આ પાણી આપણે એકવાર ઉકળવા દઈએ. જ્યારે પાણી આ રીતે સરસ ઉકળવા લાગે ત્યારે આપણે જે રીંગણ સ્ટફ કરીને રાખ્યા હતા એ બધા જ આમાં એડ કરી દઈશું. આ રીંગણને આપણે ઢાંકીને 15-20 મિનિટ માટે ચડવા દેવાના છે. 15-17 મિનિટ પછી આપણે પ્લેટ ખોલી છે અને તમે જોઈ શકો છો રીંગણ આપણા સરસ ચડી ગયા છે. શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. વચ્ચે પણ મેં પ્લેટ ખોલીને શાકને 2-3 વાર મિક્સ કર્યું હતું અને પાણી ઓછું લાગ્યું હતું તો પાણી પણ એડ કર્યું હતું. તો રીંગણ જે છે તમને હું ચપ્પુથી ચેક કરીને પણ બતાવું છું કે ચડ્યા છે કે નહીં. તો તમે જોઈ શકો છો સરસ રીંગણ ચડી ગયા છે. તો છેલ્લે આપણે એની અંદર થોડું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરી દઈએ, સાથે જ થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. 1/2 ચમચી એમાં ગરમ મસાલો ઉમેરી દઈએ. 1 ટેબલ સ્પૂન જેટલો એમાં હું ગોળ ઉમેરી છું. ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો. હવે બધું જ બરાબર મિક્સ કરીને ફાઇનલી આપણે બસ 2 જ મિનિટ માટે આ શાકને કૂક થવા દઈશું. જ્યારે 2 મિનિટ પછી આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ભરેલા રીંગણનું શાક આપણે સર્વ કરી લઈએ. ભરેલા રીંગણનું શાક ઘણી બધી અલગ અલગ રીતે બનતું હોય છે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સબસ્ક્રાઇબ બટન દબાવીને પાસે આવેલું બેલ આઇકન પ્રેસ કરીને ઓલનું બટન પણ ચોક્કસથી દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે.